ક્ષત્રિયનું આંદોલન હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરેશાન કરવા લાગ્યું છે, ત્યારે હવે નંબર આવ્યો છે હાર્દિક પટેલનો. હાર્દિક પટેલ પોતાના મતવિસ્તારમાં આવેલા જખવાડા ગામ ખાતે પહોંચ્યા, જ્યાં રાજપૂત સમાજે તેમનો વિરોધ કર્યો, કારણ કે તેઓ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રૂપાલાના વિરોધમાં અમે છીએ, જો રૂપાલાની ટિકિટ નહીં જાય તો અમે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પણ જઈશું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ક્ષત્રિયોનો જે વિવાદ હાલ ચાલી રહ્યો છે રૂપાલા સાથે, તેને લઈને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના અન્ય ઉમેદવારો કે જેઓને આ વિવાદ સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ તેમનો દોષ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, એટલા માટે ક્ષત્રિય સમાજના તેઓ રોષનો ભોગ બની રહ્યા છે. કચ્છની વાત કરીએ, ભાવનગરની વાત કરીએ, કે જે તે લોકસભા બેઠકો સુરેન્દ્રનગર હોય કે પછી રાજકોટ, દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓ મળી વિરોધ નોંધાવી રહ્યા છે, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે હોદ્દેદારો કે નેતાઓ પ્રચાર કરવા જાય છે. ત્યારે આજે નંબર લાગી ગયો હાર્દિક પટેલનો અને વિરમગામના જખવાડા ગામ ખાતે હાર્દિક પટેલ પહોંચ્યા હતા. દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો આવ્યા અને તેઓ રજૂઆત કરતા હતા અને તેઓ રૂપાલા હાય હાયના નારા લગાવી રહ્યા હતા. આ દ્રશ્યો સામે આવ્યા ત્યારે હાર્દિક પટેલ, કે જેઓ પણ આંદોલનથી પેદા થયેલા નેતા છે, તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. એ હાર્દિક પટેલ આજે આંદોલનમાંથી પસાર થઈ રહ્યા હતા, એટલે કે લોકોના વિરોધમાંથી વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. એક પણ શબ્દ બોલ્યા વગર તેઓ એક ડેલીમાંથી નીકળી બીજી ડેલીમાં જતા રહ્યા અને રાજપૂત સમાજના યુવાનો વિરોધ કરતા રહ્યા. આ દ્રશ્યો જોઈ લો, કઈ પ્રકારનો માહોલ રહ્યો હાર્દિક પટેલનો જખવાડામાં. ઠેર તો આ પ્રકારે ક્ષત્રિય રાજપૂત યુવાનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરે છે, રૂપાલાના વિરુદ્ધમાં નારા લગાવે છે અને તેમનું કહેવું છે કે ટિકિટ રદ નહીં થાય તો ભાજપને ખામિયાજો, એટલે કે નુકસાની ભોગવવી પડશે લોકસભાની ચૂંટણીમાં. જોઈએ હવે શું થાય છે. હાલ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિચારતા હશે કે અમારો કંઈ વાંક નથી બાપલિયા, પરંતુ અમને પણ તસડી લેવાય છે, અમે પણ આ વિરોધનો અને અમે પણ આ રોષનો ભોગ બની રહ્યા છીએ, જલ્દીથી નિવેડો આવે તો સારું આ મામલાનો. જી, સમાચારમાં બસ હાલ આટલું. વધુ સમાચાર, વધુ વિગતો, પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે